ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવ માઇક્રી એશિયા એક્ઝિબિશનના ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ટેકનોલોજીની મદદથી ખેડૂતોની રકમ બમણી કરવા માટે માર્ગદર્શન અપાવ. સીએમ વિજય રૂપાણીના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ થયો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં નવમા એગ્રી એશિયા એક્ઝિબિશનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ખેતી આપણી સંસ્કૃતિનો ભાગ છે. કૃષિને ઋષિતુલ્ય ગણાવો છે. ખેડૂતોને ઓજાર ખાતર યોગ્ય મળે, પાક વીમો મળે, ફસલ વીમા યોજનાથી પૂરતું રક્ષણ મળે અને પાકેલા પાકનો ભાવ પૂરતો મળે તે પ્રકારના આયોજન સરકારે કર્યા છે. વડોદરાના ડભોઈમાં અરૂણ જેટલીનું પરિવાર યાત્રાધામ ચાંદોદ ખાતે પહોંચ્યું હતું. પરિવાર દ્વારા યાત્રાધામ ચાંદોદ ખાતે સ્વર્ગસ્થ અરૂણ જેટલીના અસ્થિ કળશને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ચાંદોદની સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા અને કરનાળીના સોમનાથ ઘાટ ખાતે અરૂણ જેટલીના અસ્થિનું વિસર્જન કરાયું. ટ્રાફિક નિયમ તોડવા પર હજારો રૂપિયા દંડ લેવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે રાજકોટમાં કેટલાક લોકો સરકારના નિર્ણયના વિરોધમાં ધરણા પર બેઠા છે કારણ કે તેમના દંડ પરવડતો નથી. આ પ્રદર્શનકારીઓએ હેલ્મેટ તોડીને વિરોધ દર્શાવ્યો. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે તે માટે સરકાર પાસે અન્ય રસ્તાઓ પણ છે. દેવભૂમિ દ્વારકાના ટુપણી મુડવાસર ગામના ગ્રામ્ય વિસ્તારના લોકો બરોજ છે. છેલ્લા એક માસથી પૂરતી વીજળી ન મળતા લોકો પરેશાન છે. પીજીપીસીએલની કચેરી ખાતે સ્થાનિકો દ્વારા ધરણા કરાયા. સાથે સ્થાનિકોએ સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી કચેરીમાંથી ન હટવાની પણ ચીમકી ઉચ્ચારી. અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાય થયું. જોકે મકાન બંધ હાલતમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી. મકાન જર્જરી થવાથી ધરાશાય થયું હતું. મકાન માલિક ઘણા સમયથી રહેતા ન હતા તેથી જાનહાની નથી થઈ. અમદાવાદના જમાલપુર સ્થિત બોરવાડમાં પણ એક મકાન ધરાશાય થયું. જોકે કોઈ જાનહાની નથી. તંત્રએ આ મકાનને ભયજનક હોવાથી નોટિસ આપીને પોતાની જવાબદારી પૂર્ણ કરી હતી. ત્યારે સ્થાનિક આગેવાનો ભરોસ છે કે તંત્રએ ભયજનક મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં કેમ બેદરકારી દાખવી. સુરતના પાર્લે પોઈન્ટ પર આવેલી અંજન શલાકા નામની બિલ્ડિંગની છતનો નમેલો ભાગ તૂટી પડ્યો. આ વાતની જાણ થતાં જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે મહત્વનું છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી. વડોદરામાં જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમનું વડોદરામાં આગમન થઈ ચૂક્યું છે. જમ્મુ કાશ્મીરની ટીમ મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે પ્રેક્ટિસ કરશે. ઇરફાન પઠાણ પણ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાજર રહેશે. ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બરાદરી જેઠીપુરમાંથી નકલી માવો બનાવતી બે ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાં પાવડરમાંથી માવો બનાવાતો હતો. અધિકારીઓએ રૂપિયા 56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં આવેલા તાખા ગામે સામાન્ય બુરાચારીમાં યુવકની હત્યા કરવામાં આવી. સગાફોઈના દીકરાએ યુવકની હત્યા કરી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી. ભરૂચ સિવિલ હોસ્પિટલના વેસ્ટ સ્ટોરેજ રૂમમાંથી લાશ મળી હતી. મૃતકના હાથમાં વેઇન ફ્લુ લગાવાયેલી હોવાથી દર્દી ઇન્ડોર પેશન્ટ હોવાનું અનુમાન છે. ત્યારે પોલીસ અને હોસ્પિટલ સત્તાધીશોએ તપાસ આરંભી છે. સુરતમાં નકલી ચલણી નોટ બનાવવાનું કારખાનું ઝડપાયું. ઓલપાડના જૂના કોસંબા વિસ્તારમાંથી ડુપ્લિકેટ નોટનું કારખાનું ઝડપાયું હતું. જેમાં 500 દરની 11 લાખથી વધુની ડુપ્લિકેટ નોટ ઝડપાઈ હતી. ડુપ્લિકેટ નોટ સાથે બે આરોપીની અટકાયત કરાઈ હતી, જ્યાંથી નોટ છાપવાના કાગળ અને પ્રિન્ટર પણ કબજે કરાયા હતા. અમદાવાદમાં એક પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલે હેલ્મેટ ન પહેરતા લોકોએ ઉતાર્યો હતો આ વિડીયો. આ વિડીયો નિકોલના ખોડિયારનગરનો હોવાનું સામે આવ્યું છે. સુરતના રેન્ડોલી વિસ્તારમાં કાર પાર્કિંગ બાબતે મારામારીની ઘટના બની. સામાન્ય બાબતે થયેલી ઝપાઝપી બાદ મારામારીના દ્રશ્ય સર્જાયા હતા અને મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અમદાવાદના સાણંદ વિરમગામ હાઈવે પર ટ્રાફિક જામ થયો. ટોલટેક્સ પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેથી હાઈવે પર 3-4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.